ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગે પ્રજાની અનેક ફરિયાદો બાદ શનિવારે મધરાત્રે શુક્લતીર્થ ગામે દરોડા પાડી ગેરકાયદેસર અને ઓવરલોડેડ રેતી માટીનું વહન કરતા 12 જેટલા વાહનોને જપ્ત કર્યા. ભરૂચ જિલ્લામાં ભૂમાફિયા બેફામ બન્યા હોવાની ફરિયાદો પ્રજામાંથી છાશવારે ઉઠતી રહે છે. ખુદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદાથી ભરૂચ સુધીના પટ્ટા ઉપર રેતીના પહાડોને લઈ ચૂંટણી ટાણે જ મીડિયા સમક્ષ રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને તંત્રની મિલીભગતનો આરોપ પણ લગાવ્યો હતો. અવૈધ્ય ખનન, ઓવરલોડેડ અને બેફામ વાહનોને લઈ અકસ્માતોમાં કેટલાય નિર્દોષ લોકો પણ આ ભૂમાફિયાઓનો ભોગ બન્યા છે. તાજેતરમાં જ એસીબીએ ભરૂચના ઇન્ચાર્જ અધિકારી જાનીને પણ લાંચ કેસમાં ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ભૂસ્તર વિભાગ પર સાંસદ અને લોકોના આક્ષેપો વચ્ચે શનિવારે રાત્રે ભરૂચ ખાણ ખનિજ વિભાગ એક્શનમાં આવી ઓપરેશન હાથ ધર્યું હતું. શુક્લતીર્થ ગામે હાઇવા, ડમ્પર અને ટ્રેક્ટર મળી 12 જેટલા વાહનોને ઝડપી લીધા હતા. ઓવરલોડેડ રેતી માટીનું રોયલ્ટી વિના વાહનમાં લાખોની કિંમતના ખનિજ સાથે ઝડપાયેલા વાહનોને શુક્લતીર્થ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશને મૂકી દેવામાં આવ્યા હતા. જોકે ખાણ ખનિજ વિભાગની આ મોટી કાર્યવાહી અંગે વિગતો મેળવવા સંપર્ક કરવામાં આવતા અધિકારીઓના ફોનનો રિપ્લાય થયા હતા, જેને લઈ આ ખનિજ ચોરીમાં કેટલાનો જથ્થો, વાહનોની કિંમત કેટલી હતી અને તેમજ આરોપીઓ કોણ હતા તેની વિગતો બહાર આવી શકી નથી.